एक विज्ञान अर्थशास्त्र विषय पत्र नंबर 18 भाव वधारो अने ग्राहक जागृति नो आपणे सौ अभ्यास करी रह्या छे। मित्रों, सरकार द्वारा जे प्रथम परीक्षा की जाहेरात थई छे एना संदर्भ में आपनी साथे हूँ थोड़ी बात करीश अने पछी आजनो लेक्चर जे छे एने आपणे आगळ वधारीए। प्रथम परीक्षा लगभग ऑक्टोबर महीनानी 25-26 तारीख थी शुरुआत थशे। शाला कक्षाए तमारी जे परीक्षाओ लेवाशे एनी अंदर प्रश्नपत्र अने पुरवणी जे छे ए तमने आपवामां आवशे। घेरथी आ पेपर जे छे ए वालीनी हाजरीमां तमारा पेपर लखवाना छे। आनो अर्थ ए थाय के आपणे होम लर्निंग एटले के आपणी जाते आपणे तैयारी करी अने जेम बोर्डनी परीक्षा आपता होईए एज रीते अपना घर नी अंदर अपना रूम में बैठा बैठा अपने वाली नी हाजरी में परीक्षा आपवानी छे। तमने अने तमारा वाली ने नम्र निवेदन छे के आ परीक्षा जी छे ए संपूर्णपणे ईमानदारी प्रामाणिकता थी अपाय ए बहु जरूरी छे। माफ करजो पण एटला माटे केवू पड़े छे के आपणे जे आ परीक्षा लईए छे ए COVID-19 नी परिस्थिति में शाला कक्षाए ए परीक्षा लई शकाय एवी परिस्थिति नथी, एटले वालीनो पण सहकार आ तबक्के बहु जरूरी छे। एटला माटे के आ जे परीक्षा लेवाय ए परीक्षानी अंदर बाळकनी भूल थशे तो अमे एमने मदद करी अने ए भूलोने सुधारीशुं। त्यारबाद आपणे एवुं विचारी शकीए के बोर्डनी परीक्षा लेवाशे, मार्च मे महिनानी अंदर बोर्डनी परीक्षा आ वखते लेवाशे, ए वखते बाळक भूल करीने आवशे तो એમાં કઈ જ નહીં થાય। એટલે આપણે અત્યારે જે પ્રેક્ટિસ ચાલે છે, આ પરીક્ષા દે છે એક પ્રકારની પ્રેક્ટિસ જ છે, એ પ્રેક્ટિસની અંદર બાળક સંપૂર્ણપણે તૈયાર થાય, સંપૂર્ણ ઈમાનદારીથી આત્મનિર્ભર બની અને પરીક્ષા આપે એ બાબત ઉપર આપણે ભાર આપીએ। એટલે સૌને નિવેદન છે કે મહેરબાની કરીને સહેજ પણ આપણે વિચલિત ન થઈએ અને ઈમાનદારીથી જેટલું આવડે એટલું આપણે પરીક્ષામાં લખીએ। એનું કારણ એવું છે કે જો તમારી ભૂલ થશે તો એ ભૂલો અમે તમને બતાવીશું, તમે ભૂલો સુધારશો અને બોર્ડની પરીક્ષાની અંદર સૌથી સારું પરિણામ તમારું હશે। એટલે આવા સહકારની અપેક્ષા સહ પરીક્ષા માટે બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ અને આપણે આ 18મો ચેપ્ટર જે છે એના વિશે આપણે શરૂઆત કરી રહ્યા છીએ। તો આપણે વાત કરી ગયા લેક્ચરની અંદર આપણે ભાવ વધારો જે છે એના વિશે વાત કરી હતી કે ભાવ વધારો જે છે એ થવો જોઈએ પણ સ્થિરતા સાથે ભાવ વધારો થવો જોઈએ, અને ભાવ વધારો થાય તો એની પણ શું અર્થતંત્ર પર અસર થાય એની પણ થોડી આપણે વાત કરી હતી। આજના લેક્ચરની અંદર આપણે ભાવ વધારાના કારણો છે એના વિશે આપણે શીખવાના છીએ। તો પ્રથમ વાક્ય જે છે ભાવ વૃદ્ધિના કારણો જણાવો, પ્રથમ નાણાંના પુરવઠામાં વધારો। મિત્રો, ભાવ વધારો થાય તમે બધા એટલે કે ખાસ કરીને જે પેરેન્ટ્સ જે છે જે લોકો ઘરનું સંચાલન કરે છે એ લોકો તો ખાસ ટેન્શનમાં હોય, ભાવ વધ્યા ભાવ વધ્યા ભાવ વધ્યા। સ્વાભાવિક છે કે આવક કરતા ખર્ચ આપણો વધી જાય એટલે ભાવ વધવાનો જ છે, અથવા તો આપણને મોંઘવારીની જે માર છે એ આપણને પડવાનો જ છે। તો મૂળ વાત એ છે કે આ ભાવ વધારો શા માટે થાય તો કઈ રીતે થાય છે, તો એના વિશે આપણે અલગ અલગ કારણો વિશે ચર્ચા કરીએ છીએ। આજે એક નંબરનું કારણ છે એના વિશે આપણે જોઈશું અને પછી સમય રહેતા આગળ બીજા પ્રશ્નો પણ આપણે જોઈશું। તો પહેલું વાક્ય જે છે નાણાંના પુરવઠામાં શું થાય, વધારો થાય। મિત્રો, અહીંયા એક સાદા અર્થમાં હું તમને એક વાક્ય કહું કે તમારા પેરેન્ટ્સ જે છે એ તમને પોકેટ મની આપતા હશે, વાપરવા માટેના પૈસા આપતા હશે। એ લોકો મહિને તમને માનો કે 100 રૂપિયા આપે છે તો તમે તમારો જે ખર્ચ જે છે એ 100 રૂપિયાના પ્રમાણમાં કરશો। એ પછી તમારા પપ્પા ખુશ થઈ જાય અને તમને 200 રૂપિયા 500 રૂપિયા તમને આપે। સ્વાભાવિક છે કે પહેલા કરતા તમારો ખર્ચ કરવાની ક્ષમતા શું થઈ ગઈ, વધી ગઈ। એટલે પહેલા કરતા તમે ખર્ચ કેવો કરવાના, વધારે। અમુક વસ્તુ એવી હોય કે જેનો ભાવ વધે તો આપણે પૈસા હોવાને કારણે વધુ કિંમત આપીને પણ શું કરે વસ્તુને આપણે ખરીદીએ છીએ। તો કહેવાનો તાત્પર્ય એ છે કે બજારમાં નાણાંનો પુરવઠો વધે તો એવા વખતે ભાવમાં શું થાય છે, વધારો। હવે કઈ રીતે થાય તો અર્થશાસ્ત્રની ભાષામાં સમજીએ આપણે તો જોઈએ છે નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો થાય છે। કેટલી રીતે વધારો થાય છે મિત્રો, 3 રીતે। વાક્ય જોઈએ છે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ખરીદ શક્તિ વધે, ચીજ વસ્તુ અને સેવાની માંગમાં શું થાય, વધારો। ફરી વાર બજાર સોરી
बजार की अंदर नाणानो पुरवठो वधे, नाणानो पुरवठो वधे एटले खरीद शक्ति वधे, खरीद शक्ति वधे एटले मांग में वधारो थाय, अने मांग में वधारो थाय तो एनी सामे चीज वस्तु की सेवा एटला प्रमाण में वधता नथी। हमणानी ज वात करूं तमने, आजना लेटेस्ट न्यूज तमने हूँ कहूँ के सरकारे जे केन्द्र सरकार ना कर्मचारी जे छे एमना माटे दिवाळी बोनस नी जाहेरात करी। दिवाळी बोनस जे छे ए लगभग 10% नी आसपास आपवानो आवी कंईक वात छे। सरकारे 3,700 करोड़ रूपया जे छे ए आ कर्मचारीओ माटे फाळव्या छे। तो मित्रों एनो अर्थ ए थाय के आगामी 15-20 दिवस में आटला बधा रूपया बजार में आवशे। आनो अर्थ आपणे ए पण करी शकीए के आ केन्द्रीय कर्मचारी पासे आवक वधी एटले स्वाभाविक छे के लोकोनी मांगमां शुं थशे वधारो, मांगमां वधारो थाय। पण ए ज वखते बजारमां उत्पादकने तो खबर ज नथी के सरकार आवी जाहेरात करशे, लोको पासे पैसा वधशे तो अमे पहेलेथी ज वस्तु वधारे बजारमां मूकी राखीए, एवुं न होय तो बजारमां वस्तुनो पुरवठो एटलो ज छे पण एनी मांग शुं थशे हवे वधशे। मांग वधे एटले स्वाभाविक छे के भाव शुं थशे वधशे। वस्तु ओछी छे अने मांग केवी छे वधारे तो किंमतमां शुं थशे वधारो एटले मोंઘવારી वधे। क्लियर छे? चलो आगळ जोईए छे आपणे परिवार। तो अहींया चीज वस्तु अने सेवानी मांग वधे तेनी सामे कुल पुरवठामां वधारो थतो नथी तेथी भाव वृद्धि थाय छे। एटले आ जे कारण छे हवे आ मूळ कारण छे एना अलग अलग टॉपिक्स जे छे एना विशे हवे आपणे जोई रह्या छे। प्रथम शब्द छे खाद्य पुरवणी द्वारा एटले के नवाणा नाणानो शुं थशे सर्जन। मित्रो जेम आपणा घरनी अंदर विविध चीज वस्तुओ जे छे अने सेवाओ पाछळ आपणे खर्च करीए छे, आपणा पेरेन्ट्स जे छे एमां खास करीने पप्पा जे छे એ કમાય છે, ક્યાંક ક્યાંક મમ્મી જે છે એ પણ ઘરમાં સહાય કરે છે, મમ્મીની પણ આવક છે। મૂળ વાત આપણી એવી છે કે આ તો નાણાનો પુરવઠો સૂત્ર આપણી પાસે વધ્યો। એવી રીતે સરકાર જે છે એ સરકાર જે છે એને પણ વિવિધ પ્રકારના શું કરવા પડે, ખર્ચ કરવા પડે। પપ્પા આવક લાવે અને ઘરની અંદર અલગ અલગ વસ્તુ પાછળ આપણે શું કરીએ, ખર્ચ કરીએ છીએ। એવી રીતે સરકાર જે છે એને બે પ્રકારના ખર્ચ કરવાના હોય, એક યોજનાકીય અને બીજા બિન યોજનાકીય। હવે યોજનાકીય કોને કહેવાય અને બિન યોજનાકીય કોને કહેવાય એ આપણે જોઈએ છે। તો સરકાર યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા માટે ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરે છે। સરકારને નાણાંની જરૂર પડે એટલે કે આરબીઆઈ પાસે માંગે, તો અહીંયા કહે છે કે જયારે જરૂર પડે એટલે આપણે કોની પાસે માંગીએ, પપ્પા પાસે। પપ્પા પાસે માંગે એટલે પપ્પા આપણને પૈસા આપે એટલે પુરવઠો શું થશે, નાણાંનો વધશે। ઓકે, હવે ઘણા ખર્ચ એવા હોય સરકારના કે જે યોજનાકીય હોય અને ઘણા કેવા હોય બિન યોજનાકીય, જેને બીજા અર્થમાં હું તમને સમજાવું। ઘણા ખર્ચ ઉત્પાદકીય હોય અને ઘણા કેવા હોય બિન ઉત્પાદકીય, હવે આ બંને કેવા હોય તો એના વિશે આપણે જોઈ રહ્યા છીએ, વાંચીએ છીએ। તો સરકારના વહીવટી ખર્ચ વધે, સંરક્ષણના ખર્ચા વધે, ઉત્સવના ખર્ચ, કલ્યાણકારી યોજનાઓથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે। આમ ખરીદ શક્તિમાં વધારો એ ભાવ વૃદ્ધિનું કારણ છે। આ શું બની ગયું મિત્રો, વિધાન। હવે આપણા વાક્યને સમજીએ, સરકારનો વહીવટી ખર્ચ વધે, સરકારી કર્મચારી જે છે એને પગાર વધારો થાય, એના પછી સરકાર એને બોનસ આપે, વહીવટી ખર્ચ કેવો થઈ ગયો, વધી ગયો। સરકાર નવી ઓફિસો બનાવે, એના પછી નવા એસી લાવે, નવું ફર્નિચર લાવે, આ બધા વહીવટી ખર્ચ કેવા થઈ ગયા, વધી ગયા। સંરક્ષણ ખર્ચમાં વધારો કરવામાં આવે, આપણી બાજુમાં બે પડોશી દેશો જે છે એ સતત આપણા દેશને અશાંત રાખવાનો પ્રયત્ન કરે છે, એટલા માટે આપણે રાફેલ પ્લેન લીધું, અમેરિકા પાસેથી શસ્ત્રો લઈએ છીએ, તો આપણું સંરક્ષણ બજેટ જે છે એ કેવું થશે, આપણું વધશે। અને ત્રીજો શબ્દ આપણને કીધો છે, ઉત્સવ પાછળ ખર્ચ કરે છે। આપણી જે મોદી સરકાર જે છે ને મિત્રો, એને ઉત્સવ પ્રિય સરકાર પણ કહેવાય છે। તમે જુઓ કે દર વર્ષે કાંકરિયા કાર્નિવલ ડિસેમ્બર મહિનામાં થાય છે, એના પછી આપણે ઉત્તરાયણની વાત કરીએ તો કાઇટ ફેસ્ટિવલ થાય છે, એના પછી આપણે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જોઈએ તો કચ્છની અંદર રણોત્સવ થાય છે। આ બધા ખર્ચ એવા છે કે જે ખર્ચ તો થાય છે પણ સામે આવક કેવી છે, ઝીરો છે। દિવાળી આવશે, મોટી મોટી રોશની લગાવીશું તો સરકારનો તો ખર્ચ થવાનો જ છે ને, એ તો મફતમાં આવવાનો નથી। તો વાત એવી છે, આવી બધી બિન યોજનાકીય ખર્ચ કહેવાય જેને અનુત્પાદક ખર્ચ કહેવાય। પતંગ ઉડાડીએ તો સરકારને શું આવો, કોઈ નહીં। લોકો રાસ ગરબા રમવા માટે જે નવરાત્રી મહોત્સવ થાય છે એની અંદર જાય છે, શું આવક સરકાર, કોઈ નહીં। તો કહેવાનો મતલબ આ બધા ઉત્સવ પાછળ ખર્ચ થાય
तो सरकार जे छे शुं करशे, नाणानो पुरवठो थयो એટલે આવા ખર્ચામાં શું કરશે, વધારો. એ ખર્ચ દ્વારા બજારમાં નાણાનો પુરવઠો શું થશે, હવે વધશે. ઓકે, તો લોકો પાસે નાણા શું થઈ ગયા, વધ્યા. જોઈએ આગળ. તો અહીંયા આ ઉપરાંત શબ્દ લખ્યો છે કલ્યાણકારી યોજના દ્વારા બજારમાં નાણાનો પુરવઠો શું થાય, વધે છે. અચ્છા, હવે કલ્યાણકારી યોજના એટલે કઈ કઈ? વીમાની જાહેરાત કરી સરકારે, એના પછી આપણે વાત કરીએ તો કે જે લોકો ગરીબ લોકો હતા, જે લોકોની પાસે એપીએલ અને બીપીએલ કાર્ડ હતા, એવા ગરીબ લોકો જે છે એવા 20 કરોડ પરિવાર જે છે એને સરકારે 3 મહિના સુધી અનાજ મફતમાં આપ્યો. તો આવા જે ખર્ચ જે છે એ ખર્ચ સરકારને થવાના છે. ઓકે, તો વાત કરીએ છીએ આપણે આગળ. તો આ બજાર દ્વારા નાણાનો પુરવઠો એકદમ વધે છે, જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય. એટલે કે વસ્તુ નથી બનતી પણ નાણા વધ્યા અને એને કારણે શું થયું, તો કે ભાવમાં શું થયો, વધારો થયો. અને એટલા માટે વિધાન બને છે કે ખરીદ શક્તિમાં વધારો એ ભાવ વૃદ્ધિનું શું છે કારણ. લોકો પાસે નાણાનો પુરવઠો વધ્યો એટલે ખરીદ ક્ષમતા શું થઈ ગઈ, વધી ગઈ. હમણાં જ મેં તમને વાત કરી, કેન્દ્રીય સરકાર જે છે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે એને સરકાર હવે બોનસ આપશે, તો એને કારણે બજારમાં પુરવઠો શું થાય, વધે. તો ખરીદ શક્તિ વધે અને ખરીદ શક્તિ વધશે એટલે સ્વાભાવિક છે કે ભાવમાં શું થશે, વધારો થશે. એના પછી આપણે વાત કરીએ છીએ નાણાના ચલણ વેગમાં વધારો. મિત્રો, નાણાના ચલણ વેગમાં વધારો થશે, નાણાની અપડાઉન જે છે, આવક અને જાવક એ શું થશે, વધશે. કાચા માલનો વિક્રેતા જે છે એ કાચો માલ ખરીદે એટલે એ કાચો માલ કોણ આપશે, વેપારીને. વેપારીમાંથી શું કરશે, વસ્તુનું ઉત્પાદન કરશે, બજારમાં માલ શું કરશે, ઠલવશે, વળી પાછો વ્યક્તિ માણસો શું કરીને ખરીદે. માણસો છેલ્લે તો કોણ છે, કર્મચારી છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે બજારમાં નાણાનો પુરવઠો વધે, ચલણ વેગ વધે એટલે કે અપ એન્ડ ડાઉન એટલે કે આવક અને જાવક વધે, તો એને કારણે પણ ભાવમાં શું થાય છે, વધારો. ત્રીજું વાક્ય આપણે જોઈએ છે શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દરમાં ઘટાડો કર્યો. સરકાર લોકોને એની ક્રેડિટ ઉપર શું આપે છે, લોન આપે. આ લોન જે છે એના વ્યાજના દર જે છે એ સમય સમય બદલાતા રહે. માની લો કે સરકાર એવું ઈચ્છે કે બજારમાં નાણાનો પુરવઠો વધવો જોઈએ, તો એવા વખતે સરકાર વ્યાજના દરમાં શું કરશે, ઘટાડો. સીધી વાત છે, ચલો તમને ઉદાહરણ આપીને સમજાવું કે તમારે મકાન ખરીદવું છે, હોમ લોનના દર અત્યારના સંજોગોમાં માની લો કે 12-13% ચાલે છે. સીધી વાત છે, તમારા મનમાં એક વાત એવી હશે કે ભાઈ આપણે 12-13% એટલા આપણને વધારે વ્યાજ ભરવું પડે, એક કામ કરો મકાન નથી લેવું આપણે. થોડા સમય પછી સરકાર વ્યાજનો દર ઘટાડે અને 9% કરે, તો વ્યાજનો દર ઘટ્યો એટલે આપણું વ્યાજ ભરવાનું શું થશે, હવે ઓછું. આપણે તરત શું વિચારી, ચલો મકાન લઈ લઈએ. મકાન લેશો એટલે મકાનની માંગમાં શું થશે, વધારો. સ્ટીલ છે, રેતી છે, સિમેન્ટ છે, પછી ફર્નિચર છે, આ બધા લોકો જે છે એ લોકોને શું થશે, મકાન માટે આ બધી વસ્તુની આપણે જરૂર પડે, તો એને કારણે એ બધા ઉદ્યોગો જે છે એમાં પણ માંગ શું થાય, વધે. તો ખરીદી શું થશે, હવે વધશે. તો વાત આપણે જોઈ રહ્યા છે કે અહીંયા બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને, એટલે કે વ્યાજનો દર જે બેંક જો 12% હતો એને ઘટાડીને માનો કે 9% કરે, તો એનો અર્થ એ થયો કે વ્યાજનો દર કેવો થઈ ગયો, ઓછો. અને બેંકો હળવી શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાના પુરવઠામાં વધારો કરે છે. આથી ખરીદ શક્તિ વધતા માંગ વધે છે અને ભાવમાં શું થાય છે, વધારો થાય છે. મિત્રો, આનો અર્થ એ થાય કે બેંકો જયારે વ્યાજના દર ઘટાડે એટલે લોનનું પ્રમાણ વધે, લોનનું પ્રમાણ વધે એટલે બજારમાં નાણાનો પુરવઠો શું થશે, વધશે. નાણાનો પુરવઠો વધે લોકોની ખરીદ શક્તિમાં શું થશે, વધારો. સરકાર એટલે કે બેંકો એ હળવી શરતોએ જે શું કરશે, ધિરાણનું કામ કરે એટલે લોકોના હાથમાં નાણાનો પુરવઠો વધે છે, એને કારણે ખરીદ શક્તિ વધે છે, માંગમાં વધારો થાય છે અને ભાવમાં શું થાય છે, વધારો. એના પછી આમ ભાવ વધારો એ નાણાના પુરવઠામાં થયેલા વધારાનું પરિણામ પણ છે અને કારણ પણ છે. એટલે કે ભાવ વધારો કેમ થયો, તો કે નાણાના પુરવઠામાં થયેલો વધારો. નાણાનો પુરવઠો વધ્યો એટલે ભાવમાં શું થયો, વધારો. અને નાણાના પુરવઠામાં વધારો થયો એને કારણે ભાવમાં શું થયો, વધારો થયો. એટલે એ પરિણામ પણ છે અને શું છે, કારણ પણ. તો એક વખત આપણે આ પ્રશ્ન પર ફરી એક વખત નજર કરીએ. તો શરૂ કરીએ છીએ આપણે ભાવ વૃદ્ધિના કારણોમાં, કારણ નંબર 1, એમાં કેટલા ટોપિક આપ્યા આપણને, 3. તો નાણાના પુરવઠામાં વધારો, નાણાના પુરવઠામાં 3 રીતે વધારો થાય છે. 1. ખાદ્ય પુરવણી દ્વારા એટલે કે નવા નાણાનું સર્જન, 2. નાણાના ચલણ વેગમાં વધારો અને 3. શાખ વિસ્તરણ નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દરમાં શું કરવાનો, ઘટાડો. તો નાણાના પુરવઠામાં 3 રીતે વધારો થાય છે. અર્થતંત્રમાં નાણાનો પુરવઠો વધે એટલે લોકો પાસે આવકમાં શું થશે, વધારો.
आवक में वधारो थाय ने खरी शक्ति में शू थाय वधारो, परंतु खरी शक्ति में वधारो थाय त्यारे चीज वस्तु के सेवा नी मांग वधे छे, परंतु तेनी सामे कुल पुरवठा में वधारो थतो नथी अने तेथी भाव वृद्धि थाय छे। एना पछी आपणे एक पछी एक टॉपिक्स ने मुद्दा समझीए तो खाद्य पुरवणी द्वारा नवा नाणानुं सर्जन। सरकार योजनाकीय अने बिन योजनाकीय खर्चने पहोंचे वळवा माटे खाद्य पुरवणी द्वारा नवा नाणानुं सर्जन करे छे। एटले के सरकारने योजनाकीय एटले के अलग अलग योजनाओ, एक्जाम्पल तरीके आपणे पुलो बनावाना होय, एना पछी आपणे वात करीए तो के छे अलग अलग प्रकारना रोड रस्ता बनावाना होय, अलग अलग प्रकारनी सरकारी कचेरीओ बनावानी होय, तो आ बधा खर्च जे छे ए योजनाकीय खर्च कहेवाય, जेने उत्पादकीय खर्च कहेवાય, અને બિન યોજનાકીય ખર્ચ જેને આપણે સંરક્ષણના ખર્ચા સોરી ઉત્સવના ખર્ચા કીધા, તો જેની પાછળ વાપર્યા પછી કોઈ આવક થવાની નથી, તો આવા ખર્ચને પહોંચી વળવા માટે ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરે છે। એટલે કે સરકાર જે છે આરબીઆઈ પાસે શું લેશે, લોન લેશે। સરકારના વહીવટી ખર્ચ, સંરક્ષણ ખર્ચ, ઉત્સવના ખર્ચ, કલ્યાણકારી યોજનાઓથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે, જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે। આમ ખરીદ શક્તિમાં વધારો એ ભાવ વૃદ્ધિનું કારણ પણ છે। એનો અર્થ એ થાય કે સરકારને જુદા જુદા ખર્ચ, વહીવટી ખર્ચ, સંરક્ષણ ખર્ચ, ઉત્સવ ખર્ચ અને સાથે સાથે કલ્યાણકારી યોજના પાછળ એને નાણાં વાપરવા પડે છે। આ રીતે નાણાંનો પુરવઠો બજારમાં વધશે, જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે। બીજો ટોપિક છે નાણાંના ચલણવેગમાં શું થશે વધારો। જેટલી નાણાંની લેવડ દેવડ વધે એમ બજારમાં નાણો વધારે ફરે, અને વધારે ફરે એને કારણે શું થશે, ભાવમાં શું થશે વધારો। એના પછી શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને, બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને તેમજ બેંકો હળવી શરતે ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે છે, જેથી ખરી શક્તિ વધતા માંગ વધે છે અને ભાવમાં શું થાય છે વધારો। તો સરકાર જે છે એ બેંક દ્વારા એ ધિરાણ નીતિમાં પરિવર્તન કરે, એટલે કે વ્યાજના દર જે છે એમાં સરકાર શું કરશે ઘટાડો। વ્યાજના દર ઘટે એટલે લોકો લોન કેવી લેવાના છે વધારે, લોકો લોન વધારે લેશે એટલે બજારમાં નાણાંનો પુરવઠો શું થશે વધશે। એની સામે એટલી ચીજ વસ્તુ કે સેવાનું નવું તાત્કાલિક સર્જન થતું નથી। ચીજ વસ્તુ કે સેવા તો જેટલા છે એટલા એટલા છે, પણ લોકોની ખરી શક્તિ શું થઈ ગઈ વધી, એટલે લોકો શું કરશે તો કે એટલા નાણાં વધારે નાણાંની મદદથી એ વસ્તુને શું કરશે પોતાની પાસે લેવાનો પ્રયત્ન કરશે, એટલે ઊંચી કિંમત આપીને પણ એ વસ્તુની શું કરશે ખરીદી કરશે। આ રીતે જોઈએ લોકોની ખરી શક્તિ વધતા માંગ વધે છે અને ભાવમાં શું થાય છે વધારો। આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલા વધારાનું પરિણામ પણ છે અને કારણ પણ છે। તો મિત્રો આજના દિવસ માટે આપણે આ એક પ્રશ્નનો અભ્યાસ કર્યો, આવનાર લેક્ચરની અંદર આપણે બીજા કેટલાક પ્રશ્નો જે છે એની સાથે આપણે ફરીવાર મળીશું। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।